નમસ્કાર મિત્રો, હું પ્રશાંત માવાણી, સ્ટડી આઈક્યુ ગુજરાતીમાં આપ સૌનું ખૂબ જ હાર્દિક રૂપે સ્વાગત કરું છું. આજે 30 ડિસેમ્બર 2019ના વર્તમાન પ્રવાહોને આપણે MCQના ફોર્મેટમાં સમજશું. આજનો પહેલો પ્રશ્ન, કઈ પેમેન્ટ બેંકે તેના ગ્રાહકો માટે 24 કલાકની નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર એટલે કે NEFT સુવિધા શરૂ કરી છે? આનો જવાબ છે એરટેલ પેમેન્ટ્સ બેંક. RBIએ થોડાક સમય પહેલાં એવી ગાઈડલાઇન્સ પણ ઇસ્યુ કરેલી હતી અને આજે એરટેલ પેમેન્ટ્સ બેંકનો જે ડિસિઝન છે એ RBIની ગાઈડલાઇન્સની લાઇનમાં જ છે. આગળ વધીએ પહેલાં મિત્રો, અમારા પેનડ્રાઈવ અને ટેબ્લેટ કોર્સીસ ગુજરાતની અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમારી ખૂબ જ મદદ કરી શકે એમ છે. આની બધી જ માહિતી તમને studyiq.com ઉપરથી મળી જશે. મનમાં કોઈ ક્વેશ્ચન, ક્વેરીઝ, ડાઉટ્સ હોય તો આ નંબર છે જેની ઉપર તમે અમને ફોન પણ કરી શકશો. ટેબ બેન્કિંગ દ્વારા બચત બેંક ખાતું ખોલવા માટે તાજેતરમાં કઈ બેંકે ડિજિટલ સંસ્કરણ KBL એક્સપ્રેસ SB એકાઉન્ટ શરૂ કર્યું છે? આનો જવાબ છે કર્ણાટક બેંક. કર્ણાટક બેંકે આ ટેબ બેન્કિંગ ની ફેસિલિટી લોન્ચ કરેલી છે. આ ટેબ બેન્કિંગમાં એવું થાય કે બેંકના જે કર્મચારીઓ છે એ કસ્ટમરની જગ્યાએ એમની ઓફિસ અથવા તો ઘરે જશે, ત્યાં જે આ ટેબનો ઉપયોગ કરીને એકાઉન્ટ છે 10 મિનિટની અંદર નવું એકાઉન્ટ, સેવિંગ એકાઉન્ટ ખોલવામાં આવશે અને ત્યારે જ ડેબિટ કાર્ડ, મોબાઈલ અને ઇન્ટરનેટ બેન્કિંગની ફેસિલિટીને એક્ટિવેટ કરવામાં આવશે. ભારતનો પ્રથમ લિગ્નાઇટ આધારિત 500 મેગાવોટનો નેવેલી થર્મલ પાવર પ્રોજેક્ટ કયા રાજ્યમાં ભેલ દ્વારા BHEL દ્વારા શરૂ કરવામાં આવ્યો છે? આનો જવાબ છે તામિલનાડુ. તામિલનાડુનું કુડાલોર નામનો એક જિલ્લો છે, કુડાલોર ડિસ્ટ્રિક્ટ, ત્યાં આ પ્લાન્ટ જે છે એની શરૂઆત થશે. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ ભંડોળ પૂરું પાડવા આવેલા ભંડોળ પૂરું પાડવામાં આવેલા ઘરોની સંખ્યા કેટલી થઈ છે? આનો જવાબ છે 1 કરોડ. તાજેતરમાં આપણા હરદીપસિંગ પુરી, જે આપણા યુનિયન હાઉસિંગ અને અર્બન અફેર્સ મિનિસ્ટર છે, એમણે આ જાહેરાત કરેલી હતી. આની સાથે એમણે એ પણ કહ્યું છે કે આવનારા 3 મહિનાની અંદર સરકાર 1.12 કરોડને 12 લાખ જેટલા ઘરોને સેન્કશન્સ આપશે અને 2022 સુધીમાં આ બધા ઘરોને કમ્પ્લીટ પણ કરવામાં આવશે. કઈ IET ફર્મએ નવી LGBTQ નીતિની જાહેરાત કરી છે, જે અંતર્ગત સમલૈંગિક યુગલો 12 અઠવાડિયાની પેડ એડોપ્શન લીવ લઈ શકશે? આનો જવાબ છે ટેક મહિન્દ્રા. ટેક મહિન્દ્રા એક ફેમસ કંપની છે. ટેક મહિન્દ્રાની આ નવી પોલિસી છે કે કોઈ લેસ્બિયન, ગે અથવા તો કોઈ LGBTQ કોમ્યુનિટીના કોઈ પણ એમના કર્મચારીઓ હશે, 12 અઠવાડિયાની પેઈડ એડોપ્શન લીવ લઈ શકશે. સરકારે કઈ તારીખથી BS6 ઉત્સર્જન માપદંડોને ક્વાડ્રી સાયકલ માટે ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે? આનો જવાબ છે 1 એપ્રિલ 2020. તમને ખ્યાલ હશે કે સુપ્રીમ કોર્ટે પણ આ ડેડલાઇન આપેલી છે કે 1 એપ્રિલ 2020 જેટલી નવી કાર્સ અથવા બાઇક્સ આપણા દેશની અંદર રજિસ્ટર થશે, કોઈ પણ વ્હીકલ્સ જે છે આપણા દેશની અંદર જે રજિસ્ટર થશે, ભલે એ ટ્રક હોય, બસીસ હોય, તો એ બધા જ BS6 વ્હીકલ્સ હોવા જોઈએ. BS6 જે છે, અત્યારના આપણે BS4ને ફોલો કરીએ છીએ, BS5ને આપણે સ્કીપ કરીને ડાયરેક્ટલી BS6 એમિશન સ્ટાન્ડર્ડ્સને ફોલો કરશું. યુરોપિયન સ્ટાન્ડર્ડ, એને Euro 6 કહેવાય છે, યુરોપિયન સ્ટાન્ડર્ડ 6. તો આ જે BS6 છે એનું જ એક ઇક્વિવેલન્ટ છે. કયું રાજ્ય આદિજાતિ કલ્યાણ યોજનાઓના અસરકારક અમલની ખાતરી માટે વોર રૂમની સ્થાપના કરશે? આનો જવાબ છે મહારાષ્ટ્ર. તાજેતરમાં મહારાષ્ટ્રના જે ચીફ મિનિસ્ટર છે ઉદ્ધવ ઠાકરે, એમણે આની જાહેરાત કરેલી હતી અને આ વોર રૂમ બેઝિકલી જે આદિજાતિ જનસંખ્યા સાથે જોડાયેલી જે અલગ અલગ યોજનાઓ છે એના ઇમ્પ્લિમેન્ટેશન ઉપર વધારે ફોકસ કરશે.
જમ્મુ કાશ્મીરની તમામ જિલ્લા હોસ્પિટલમાં ક્યાં સુધી કાર્યાત્મક ડાયાલિસિસ કેન્દ્રો હશે? આનો જવાબ છે જુલાઈ 2020. 2019ની જો વાત કરીએ તો 2019માં 11,689 જેટલા ડાયાલિસિસ થયા, ડાયાલિસિસ સેશન્સ થયા, અને 273 જેટલા દર્દીઓને આની ફેસિલિટી અથવા તો આની આનો લાભ ડાયાલિસિસનો મળ્યો હતો. ગયા દિવસે નવા વર્ષ પહેલાં પોખરા ટુરિઝમ સેન્ટરમાં આવતા ભારતીય નંબર પ્લેટ વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે. આ પોખરા નામની જે જગ્યા છે એ નેપાળનું એક ખૂબ જ ફેમસ પ્રવાસી સ્થળ છે, ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે. તો આનો જવાબ છે નેપાળ. અને આ જે ડિસિઝન છે નેપાળનું કે ભારતીય નંબર પ્લેટ અથવા તો ભારતની જ ભારતના જે વ્હીકલ્સ છે, ઇન્ડિયન નંબર પ્લેટવાળા વ્હીકલ્સને પોખરા સિટીની અંદર એન્ટ્રી નહીં મળે, તો આનાથી જે ટુરિસ્ટ સેક્ટર છે, ટુરિઝમ સેક્ટરને ખાસી અસર પડશે અને એની અંદર આપણને ઘણો બધો વિરોધ પણ જોવા મળ્યો છે. જેમ મેં તમને કીધું કે પોખરા નેપાળની એક ખૂબ જ ફેમસ જગ્યા છે, ક્રિસમસ અને ન્યૂ ઇયરમાં તો અહીંયા લાખોની સંખ્યામાં માણસો વિઝિટ કરે છે. કયા પ્લેટફોર્મથી કરવામાં આવેલા વ્યવહારો 1 જાન્યુઆરી 2020થી કોઈ વેપારી ડિસ્કાઉન્ટ રેટ ફી આકર્ષશે નહીં. ઓપ્શન્સ છે રૂપે, યુપીઆઈ, વિઝા. ઓપ્શન નંબર ડી છે ફક્ત બી, એટલે કે માત્ર યુપીઆઈ, રૂપે અને યુપીઆઈ, કે પછી ત્રણેય, રૂપે, યુપીઆઈ અને વિઝા. આનો જવાબ છે રૂપે, યુપીઆઈ. એટલે આનો રાઇટ આન્સર આવશે એ એન્ડ બી. 1 જાન્યુઆરી એટલે કે આજથી 2 દિવસ પછી તમે રૂપે અથવા તો યુપીઆઈનો ઉપયોગ કરીને કોઈ પણ પેમેન્ટ કરશો તો એની ઉપર MDR ચાર્જિસ નહીં લાગે, મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ જેને કહેવાય. મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એક એવી ફી હોય છે કે આપણે જેને POS કહીએ, પોઈન્ટ ઓફ સેલ મશીન, કે જે એક ગેજેટ છે જેમાં આપણે આપણું કાર્ડ ઇન્સર્ટ કરીએ છીએ, તો આવા જે ગેજેટ્સનો ઉપયોગ કરવા માટે જે વેપારીઓ છે એને એક પ્રકારની ફી પે કરવી પડે છે. બધા ટ્રાન્ઝેક્શન ઉપર એક ચાર્જ હોય છે, તો આ ચાર્જ જે છે એ 1 જાન્યુઆરી 2020થી નહીં લાગે, માત્ર યુપીઆઈ અને રૂપેની વાત છે. આ જાહેરાત ફાઇનાન્સ મિનિસ્ટરે કરેલી હતી, નિર્મલા સીતારામનજીએ આની જાહેરાત કરેલી હતી. ફિલ્મ ઉદ્યોગમાં શ્રેષ્ઠ યોગદાન બદલ કોને 2019ના દાદા સાહેબ ફાલ્કે એવોર્ડથી નવાજવામાં આવ્યા છે? આનો જવાબ છે અમિતાભ બચ્ચન. આજે દાદા સાહેબ ફાલ્કે છે, એમનું નામ હતું ધુંધીરાજ ગોવિંદ ફાલ્કે, અને આ જે એવોર્ડ છે આ એવોર્ડની સ્થાપના થઈ 1969માં. તમને ખ્યાલ હશે કે દાદા સાહેબ ફાલ્કેને ભારતીય સિનેમાના પિતા તરીકે પણ, ફાધર ઓફ ઇન્ડિયન સિનેમા તરીકે પણ આપણે એમને ઓળખીએ છીએ. અને આ ઇનામની અંદર આ એવોર્ડ છે એમાં એક ગોલ્ડન લોટસ અથવા તો સ્વર્ણ કમલ આપવામાં આવે છે, અને એની સાથે 10 લાખ રૂપિયા ઇનામ પણ હોય છે. કેન્દ્ર સરકારનું નાગરિક જોડાણ મંચ માય ગવ એ તાજેતરમાં કેટલા રજિસ્ટર્ડ થયેલા વપરાશકર્તાઓની સંખ્યાને વટાવી ગયું છે? આનો જવાબ છે 1 કરોડ. પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબે આને લોન્ચ કરેલું હતું. તાજેતરમાં મૃત્યુ પામેલા શિવ શર્માના ભૂતપૂર્વ શિવ શર્મા, તેઓ કઈ ઇન્સ્ટિટ્યૂટ અથવા તો કઈ કંપનીના ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ હતા? તેઓ દૂરદર્શનના ડાયરેક્ટર જનરલ હતા. 85 યર્સની ઉંમરે એમનું નિધન થયું છે. ચક્રવાત સરાઈની અસર તાજેતરમાં કયા દેશને થઈ હતી? આનો જવાબ છે ફીજી. લગભગ 2000 જેટલા લોકો ઇમરજન્સી શેલ્ટર્સમાં રોકાયા હતા. અને તમારા માટેનો એક બીજો પ્રશ્ન છે કે આ ફીજી જે છે, આ દેશનું કેપિટલ શું છે, આની રાજધાનીનું નામ શું છે? થોડાક સમય પહેલાં મને યાદ છે કે આ ફીજીનો મેપ તમને બતાવેલો હતો, તો આમ શ્યોર તમે આને લોકેટ કરી શકશો. પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરુણ જેટલીની જન્મજયંતિ પર કયા શહેરમાં તેમની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે? આનો જવાબ છે પટના.
પટના અથવા તો બિહારના જે ચીફ મિનિસ્ટર છે નીતિશ કુમાર સાહેબે આનું ઉદ્ઘાટન કરેલું છે. અરુણ જેટલી સાહેબનો જન્મ તો દિલ્હીમાં થયો હતો પણ બિહાર સાથે એમનું એક ખાસ કનેક્શન હતું. એમનો જન્મ 28 ડિસેમ્બર 1952 થયેલો હતો 1952 દિલ્હી ખાતે. તાજેતરમાં કયા મઠના વિશ્વેશ તીર્થ સ્વામીજીનું નિધન થયું છે? આનો જવાબ છે પેજાવર મઠ. પેજાવર મઠ ક્યાં આવેલો છે? કર્ણાટકામાં, ઉડુપી, કર્ણાટકા. ભારત નેટ દ્વારા કયા વર્ષ સુધીમાં દેશભરમાં તમામ ગામોમાં ફ્રી વાઈફાઈ ઉપલબ્ધ કરાશે? આની જાહેરાત આપણા કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક અને આઈટી મંત્રી રવિશંકર પ્રસાદ સાહેબે કરેલી છે અને આનો જવાબ છે 2020. અત્યાર સુધીમાં લગભગ 1.3 લાખ જેટલી ગ્રામ પંચાયતોને આજે ભારત નેટ છે ઓપ્ટિકલ ફાઈબર સાથે કનેક્ટ કરવામાં આવેલી છે અને આવનારા સમયમાં 2.5 લાખ જેટલી ગ્રામ પંચાયતોને કનેક્ટ કરવામાં આવશે. રબંગ બ્રિજનું તાજેતરમાં કયા રાજ્યમાં ઉદ્ઘાટન કરાયું છે? રબંગ પુલ અથવા તો રબંગ બ્રિજ, આનો જવાબ છે અરુણાચલ પ્રદેશ. અરુણાચલ પ્રદેશનો એક જિલ્લો છે જેનું નામ છે અપર સિયાંગ, ત્યાં આ આવેલો છે બ્રિજ, આ જિલ્લો છે. અને આ જે બ્રિજ છે, આ પુલ ખૂબ જ મહત્ત્વનો છે ઇન્ડિયન આર્મી અને આઈટીબીપી માટે, તો આ ખાસ મહત્ત્વનો બ્રિજ છે. ભારતીય આર્થિક સંઘની 102મી વાર્ષિક પરિષદ કયા શહેરમાં યોજવામાં આવી હતી? આનો જવાબ છે રાયપુર. આપણા વાઇસ પ્રેસિડેન્ટ એમ વેંકૈયા નાયડુ સાહેબે આનું ઉદ્ઘાટન કરેલું હતું. અને આજનો લાસ્ટ પ્રશ્ન છે, વર્લ્ડ મહિલા રેપિડ ચેસ ચેમ્પિયનશિપનો ખિતાબ કોણે જીત્યો છે? આનો જવાબ છે કોનેરુ હમ્પી, તેઓ ભારતના છે. That's everything in today's discussion. Thank you very much for watching this video. Jai Hind.